भावनगर में माधव हिल बिल्डिंग में गैलरी पड़वानी घटना, स्लैब धराशायी थता महिला ना मौत नो केस, जेमा हवे मनपा कमिश्नरे बिल्डिंग सील मारवाना आप्या आदेश, बिल्डिंग नी बीयू परमिशन रद्द करवामां आवी। आ साथे माधव हिल ना 56 फ्लेट धारकों ने बिल्डिंग खाली करवा आदेश करायो छे। संवाददाता अजीत गढ़वी आ विशे वधु माहिती आपी रह्या छे। जी अजीत, दिवानी भावनगर शहर ने अंदर सवारे एक घटना गंभीर घटना बनवा पामी छे। तेनी अंदर माधव हिल करीने एक बिल्डिंग छे, तेनी अंदर 150 थी वधारे दुकानों ने 56 थी वधारे फ्लेट आवेला छे। तेनी पाछळनो भाग एटले बालकनी सहितनो विस्तार पड़ी जता धराशायी थता 24 जेटला लोको इजाग्रस्त नाना मोटी थया हता, जेमां 6 लोको गंभीर छे, एक महिलानुं मौत पण थवा पामेल छे। ત્યારે અત્યારે થોડી વાર પહેલા જ કમિશનરે બીયુ પરમિશન જે હોય છે બિલ્ડિંગની તે સસ્પેન્ડ કરી દીધી છે અને તમામ જે 56 ફ્લેટ ધારકો છે તેને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું છે। 150 જેટલી દુકાનો છે, તમામ દુકાનો જે મકાન માલિકો છે અને દુકાન માલિકો છે તે તમામ લોકોને શિફ્ટ કરાવી નાખ્યા છે। અત્યારે તમામ દુકાનો અને એવું કહી શકાય કે સીલ પણ બીજી રીતે કહીએ તો સીલ મારી દેવામાં આવ્યું છે, તમામ લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને અત્યારે મનાઈ કરી દેવામાં આવી છે એ બિલ્ડિંગની અંદર કોઈ પણ જઈ નહીં શકે। જ્યાં સુધી સ્ટ્રક્ચરનો એક રિપોર્ટ કરવામાં નિષ્ણાંત લોકોને આપી દેવામાં આવ્યો છે, આવતીકાલથી એ સ્ટ્રક્ચર રિપોર્ટ માટે જે અધિકારીઓ છે કામગીરી હાથ ધરશે અને જો સ્ટ્રક્ચર એનું ઓકે આવશે તો જ અન્ય જે ફ્લેટ ધારકો છે તેને રહેવા જવાની અને દુકાન જે માલિકો છે તેને અંદર જવાની પરમિશન આવશે આપવામાં આવશે। પરંતુ જે અત્યારે ઘટના બનવા પામી છે, આ ઘટનાની અંદર જે અત્યારે બધી કડક પગલાં લેવામાં આવ્યા છે, સસ્પેન્ડ જે બીયુ પરમિશન સસ્પેન્ડ કરવામાં આવ્યું, કમિશનરે હાલ તો બિલ્ડિંગ સીલ કરવાના આદેશ આપ્યા છે। જૂનાગઢની ઘટનાઓ ઘટના બાદ આ રીતની ઘટનાઓમાં જે કડકાઈ દાખવવામાં આવી રહી છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તુરંત પગલાં લેવામાં આવ્યા છે, 56 ફ્લેટ ધારકોને બિલ્ડિંગ ખાલી કરવા પણ આદેશ।